તંદુર વગર તમે જોઈ શકો છો, એકદમ ખસ્તા રીતે બની છે. અંદરથી એકદમ સોફ્ટ એવી આ બાફલા બાટી છે. એ દાળ બાટીની જે બાટી હોય એ આપણે ડાયરેક્ટ શેકતા હોઈએ છીએ. બાફલા બાટી છે, પહેલાં બાટીને બાફી અને પછી એને ક્રિસ્પી કરવામાં આવે છે અને એકદમ ટેસ્ટી એવી. રેસ્ટોરન્ટ કરતાં પણ જો તમે એકવાર આ રીતે ઘરે બનાવશો તો વારંવાર બનાવશો અને ઘરની જ સામગ્રીઓમાંથી આ બની જશે. તો ચાલો બનાવીએ. તો એના માટે પહેલાં બાટીનો લોટ બાંધી લઈશું. તો એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ, 8 બાટી બનશે અને એમાં 2 ટેબલ સ્પૂન રવો. જો તમને લાડવા ભાખરીનો જાડો લોટ મળે તો એ પણ વાપરી શકો છો, એનાથી તો રવો ઉમેરવાની જરૂર નથી. 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1 ટીસ્પૂન અજમો લઈ અજમાને મસળી આ રીતે ઉમેરી દેશું. 1 થી 2 ચપટી જેટલા બેકિંગ સોડા, ખાવાના સોડા ઉમેરીશું અને 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી, તો લીલી સૂકી મેથીના પાન આ રીતે હલકા મસળી ઉમેરીશું અને 1 ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન વરિયાળી. તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ નાખી અને મિક્સ કરી દઈશું. તો આપણે અહીંયા મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે. જો તમને જરૂર લાગે તો વધારે પણ તમે ઘી ઉમેરી શકો છો. તો આ રીતે સારી રીતે મિક્સ કરી અને મુઠ્ઠી પાડી જોવાની. તો મુઠ્ઠી હવે પડે છે. તો આપણે હવે એમાં પાણી જે છે એ ગરમ પાણી લેવાનું છે. હલકા ગરમથી થોડું ઉપર ગરમ છે અને મેં 1 કપ જેટલું લીધું છે. તો તમે 2 કપ લોટ લ્યો તો તમને અહીંયા 1.25 કપ જેટલી પાણીની જરૂર પડશે. તો લોટ આપણે રોટલીના લોટ કરતાં થોડો કઠણ અને ભાખરીના લોટ કરતાં થોડો સોફ્ટ એવો રાખવાનો છે. તો 1.25 કપ જેટલા પાણીની મને જરૂર પડી અને તમે જોઈ શકો છો લોટ આપણો કેવો છે. એને ઢાંકી 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે દાળ બાફવા મૂકી દઈશું દાળ બાટીની. તો કુકરમાં 1/4 કપ તુવર દાળ, 1/4 કપ ફોતરાવાળી મગની દાળ અને 1/4 કપ મસૂર દાળ. તો અહીંયા મસૂર દાળ છે બહુ હેલ્ધી હોય છે, હોય તો ઉમેરવાની, ન હોય તો મગની દાળને તુરની દાળ 1/4 કપ જેટલી ભરી ઉમેરી દેવાની. એકદમ સારી રીતે મિક્સ કરી ધોઈ લઈશું 2 થી 3 પાણીથી અને પાણીની તારી 1/2 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન મીઠું અને 2 કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 1 વિસલ હાઈ ફ્લેમ પર અને 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી દઈશું. સાથે સાથે બાટીને બાફવા માટે પાણી ઉકળવા મૂકી દઈશું. તો મોટી અને પોળી જે પેન હોય એવી લેવાની અને એમાં 4 કપ જેટલું પાણી મેં ઉમેર્યું છે અને પાણીને આપણે ઉકળવા દઈશું. તો હાઈ ફ્લેમ પર હું એને ઉકળવા મૂકીશ અને 10 મિનિટ જેવું બાટીના લોટને રેસ્ટ થતાં થઈ ગયું છે. આપણે લોટને થોડો મસળી લઈશું અને એમાંથી 1 સરખી 8 જેટલી બાટી, તો બધી બાટી છે મોટા લીંબુને સાઈઝ જેટલી હું લઈ રહી છું, એના ભાગ 1 સરખા કરી લઈશ આ રીતે. તો આ રીતે બધા 1 સરખા ભાગ આપણે કરી લઈશું અને પછી બાટી જેવો શેપ આપી દઈશું. તો 8 જેટલી બાટી બની. તમે નાની મોટી તમારા હિસાબે બનાવી શકો છો. તો આ રીતે 1 લૂવો લઈ લઈશું, આ રીતે રોટલીની જેમ મસળી લૂવો કરી લઈશું અને હવે આપણે એને આ રીતે થોડું ઉપસે એ રીતે લૂવો આ રીતે બનાવી લેશું અને નાઇફ લેશું અને વચ્ચેથી આવો ક્રોસ કટ કરી દઈશું આ રીતે અને થોડો સરખો એવો આવો શેપ આપી અને આપણી બાટી આ રીતે રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો. તો આ રીતે 1 પ્લેટમાં હું બધી બાટીને રેડી કરી લઈશ. તો બાટી છે એ આપણે થોડી મસળી આ રીતે તમારે એને સરખો એવો શેપ આપવાનો અને લોટ આપણો એકદમ પરફેક્ટ એવો બંધાયો છે. તો આ રીતે તો બધી બાટી મેં બનાવી લીધી છે અને પાણી પણ ઉકળવા લાગ્યું છે. તો આ રીતે પાણી ઉકળે એ મેઇન પોઈન્ટ છે કે પાણી ઉકળવું જોઈએ પછી જ તમારે બાટી ઉમેરવાની છે. પાણી ઉકળતું નહીં હોય અને તમે બાટી ઉમેરશો તો તળિયે બેસી જશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે પાણી ઉકળે પછી જ આપણે બાટી પાણીમાં ઉમેરીશું. તો આ રીતે ઉકળતા પાણીમાં આપણે બાટી ઉમેરી દેશું અને હાઈ ફ્લેમ પર 5 મિનિટ જેવું બાટીને થવા દેશું. તો અત્યારે આપણી બાટી તળિયે છે, જેમ જેમ બફાશે એટલે ઉપર તરવા લાગશે. તો વચ્ચે વચ્ચે 1 થી 2 વાર આપણે એને હલાવીશું. તો લગભગ 3-4 મિનિટ પછી હું એની સાઈડ ફેરવી લઈશ અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહી
અને થવા દેશું। તો 5 મિનિટ પછી મે મીડિયમ ફ્લેમ કરી અને બાટીને બીજી 10 મિનિટ જેવું આ રીતે પાણીમાં બાફી અને બાટી તમે જોઈ શકો છો ઉપર તરવા લાગી છે અને બાટીની ઉપર નાના નાના આવા બબલ આવ્યા છે। તો બાટી એકદમ સારી રીતે બફાઈ ગઈ છે। એક પ્લેટમાં કાઢી અને એકદમ ઠંડી થવા દેશું અને આ પાણી છે તમે લોટ બાંધવામાં એમ વાપરી શકો છો, દાળમાં ગ્રેવી માટે પણ તમે એને વાપરી શકો છો। તો આ રીતે બાટીને હવે હું ઠંડી થવા દઈશ એકદમ, ત્યાં સુધીમાં આપણે આપણી દાળનો વઘાર કરી લઈશું। તો દાળ છે એ તમે જોઈ શકો છો મેં 2 કપ પાણી ઉમેર્યું હતું અને ગરમ ગરમ આપણે પ્રેશર નીકળે તરત જ કુકર ખોલી અને આપણે આ રીતે એને જેણી કે વિસ્કરના મદદથી મેશ કરી લેશું। એકદમ મેશ નથી કરવાની અને થોડું થોડું કરી 1.5 થી 2 કપ જેટલું પાણી ઉમેરીશું। તો દાળ છે એ તમે બનાવશો પછી પણ જાડી થઈ જશે એટલે પહેલેથી થોડું પાણી વધારે નાખવાનું। તો આ રીતે દાળ મેં સાઈડમાં મૂકી અને હવે દાળનો વઘાર કરીશું। તો એક પેન લેશું, એમાં 2 ટીસ્પૂન ઘી, ઘી ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ, રાઈને થોડી ફૂટવા દેશું। તો રાઈ હવે ફૂટી ગઈ છે। 1 ટીસ્પૂન જીરું, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો ઉમેરી દઈશું અને 1 મીડિયમ ડુંગળી ઝીણી કાપી આ રીતે ઉમેરી દઈશું, સાથે 2 સૂકા લાલ મરચાં અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને આપણે ડુંગળીને 2 થી 3 મિનિટ જેવી સાતળી લઈશું। તો ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે। હવે આપણે 5 વાટેલી લસણની કળીઓ અને 1 નાનો ટુકડો આદુનો આ રીતે મેં 2 વાટી લીધું છે એ ઉમેરી દઈશું અને 2 મિનિટ જેવું આપણે એને મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું। તો લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સારી રીતે સાતળવાનું છે। તો લગભગ મેં 3-1 મિનિટ જેવું સાતળી લીધું। 3 મિનિટ પછી ડુંગળી અને આદુ લસણ સારી રીતે સતળાઈ ગયા છે। 1 મીડિયમ ટમેટું ઝીણું કાપી આ રીતે ઉમેરી દઈશું, સાથે મીઠું 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર। તો આ મસાલો છે એ અને દાળનું જે પાણી ઉમેર્યું એ પ્રમાણમાં મેં થોડું ઉમેર્યું છે। તો સ્વાદ પ્રમાણે અત્યારથી જ હું મીઠું ઉમેરી રહી છું અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેશું। તો આ રીતે ટમેટું થોડી જ વારમાં લગભગ 2 થી 3 મિનિટમાં આ રીતે એકદમ મસી જેવું સોફ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો। હવે આપણે એમાં મસાલા ઉમેરી દઈશું। તો 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, તો આ દાળ હું બહુ તીખી નથી બનાવી રહી તો મેં આ મરચું ઉમેર્યું છે, તમે રેગ્યુલર પણ ઉમેરી શકો છો। 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, તો હોમમેડ છે એટલે નહીતર તમારે 1 ટીસ્પૂન રેગ્યુલર ગરમ મસાલો ઉમેરી દેવાનો, મિક્સ કરી દઈશું અને આપણે એને 1 થી 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળીશું। તો આ રીતે સારો એવો કલર આવી જશે, સારો એવો કલર આવી જાય એટલે જે દાળ છે એ આપણે ઉમેરી દઈશું। તો આ વઘારને પણ તમે સીધો કુકરમાં રેડી અને એમાં પણ ઉકાળી શકો છો, સાથે આપણે કુકરમાં થોડું પાણી ઉમેરી એ પાણી પણ મેં ઉમેરી દીધું છે, મિક્સ કરી દઈશું અને હવે દાળને આપણે 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઈશું। તો આપણે આમાં હવે એક પણ વસ્તુ ઉમેરવાની જરૂર નથી, માત્ર લીલા ધાણા ઉમેરવાના છે। તો મીઠું આપણે પહેલેથી ઉમેર્યું છે અને આ રીતે તમે જોઈ શકો છો ઘીનો ભાગ ઉપર આવી ગયો। 3 થી 4 મિનિટ પછી ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને આપણી દાળ બાટીની દાળ તૈયાર છે। તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેસ્ટી, એવી તમે ભાત સાથે પણ ખાશો તો પણ બહુ સ્વાદિષ્ટ એવી લાગે છે। તો આપણે એને ગેસની આંચ બંધ કરી સાઈડમાં મૂકીશું અને હવે બાટી માટે, તો બાટી હવે આપણે ક્રિસ્પી કરવાની છે, બફાઈ તો ગઈ છે તો એના માટે આપણે એક પેન લેશું। તમે કુકર પણ લઈ શકો છો, કુકરમાં વિસલ અને રિંગ કાઢી લેવાની, એમાં પણ બહુ સારી એવી શેકાય છે। તો આ રીતે આપણે એક પેનમાં 2 ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું। બાટી મોસ્ટલી બધા લોકો ડીપ ફ્રાય કરતા હોય છે પણ જો તમે રૂટીનમાં વારંવાર બનાવવા માગતા હોય તો આપણે એને ડીપ ફ્રાય નહીં કરવાની। આ રીતે થોડું અમથું ઘી ઉમેરી અને બાટીનો ઉપરનો ભાગ છે તો આ રીતે બાટી એકદમ ઠંડી થઈ જાય પછી જ આપણે એને આ રીતે શેકીશું। તો ઘીમાં આપણે બાટીનો એક ભાગ આ રીતે શેકીશું લગભગ 3-1 મિનિટ જેવો, મેં મીડિયમ ટુ સ્લો ફ્લેમ સાઈડ રાખી ચેક કરી મેં એને થવા દીધો અને આ રીતે ઉપરથી થોડો તમે જોઈ શકો છો ક્રિસ્પી થવા લાગ્યો। એ જ રીતે બીજી સાઈડ પણ હું એને શેકી લઈશ અને આ રીતે 2 સાઈડથી શેકવાની એટલે અંદર ક્રેક્સ આવા ખસ્તા જેમ બને પૂરી કે એવું એવા ક્રેક્સ આવશે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી બાટી શેકાઈ ગઈ। આ રીતે ખૂણા પર સાઈડમાં લઈ જવાની આ રીતે, તો કિનારીઓ જે બાટીની છે એ પણ શેકાઈ જશે। તો આ રીતે મેં બીજી બધી બાટીઓ વચ્ચે મૂકી એટલે કિનારીઓ પણ બાટીની સારી રીતે શેકાઈ જશે। તો આ રીતે મેં 8-8 બાટીને શેકી લીધી છે અને એકદમ ખસ્તા ફેરવી ફેરવી લગભગ મને
दसेक मिनिट जेवू थयू छे। मीडियम फ्लेम पर दसेक मिनिट, स्लो फ्लेम पर 15 मिनिट जेवू तमने शेकता थशे फेरवी फेरवी ने। तो आ रीते तमे जोई शको छो बाटी आपणी खस्ता एवी बनीने तैयार थई गई छे। तो बाटी शेकता टाइमे तमारे जेटलू घी वापरवुं एटलू तमे वापरी शको छो। अने साथे दाळ आपणी गरमा गरम सर्व करीशुं। तो दाळ छे जो ठंडी थई गई होय तो गरम करवानी, अने जो तमने लागे के जाड्डी छे तो थोड़ुं पाणी पण उमेरी शको छो। पण बाटी साथे आवी ज दाळ पीरसाई छे। तो दाळ आपणी तैयार, गरम गरम बाटी अने साथे टमेटा डुंगळीनुं सालड अने तळेला मरचा, काचा मरचा पण तमे लई शको छो। अने एकदम टेस्टी एवो कॉम्बो एकदम झटपट बनी जाय। सांजे तमे विचारता होय के शुं बनावुं, तो तमे दाळ एक जगह बाफो त्यां सुधीमां बाटी बनावी अने एने बाफी लेवानी। अने सर्व करता टाइमे तमारे मात्र बाटीने क्रिस्पी करवानी। तो आ रीते तमे जोई शको छो एकदम खस्ता बनी छे, अंदरथी एकदम सॉफ्ट छे। आ रीते तमे घी नाखशो एटले बाटीमां अंदर बधुं ज વયું જશે। तो तमे डीप पण करी शको छो घीमां पण। हुं आ रीते उपरथी जेटलू ખાવું હોય એટલું જ રેડવાનું। અને આ રીતે ખસ્તા બાટી અને ગરમ ગરમ દાળ તમે સર્વ કરો। જો તમે ક્યારેય આ રીતે ઇન્દોરની ફેમસ બાફલા દાળ બાટી ન બનાવી હોય તો આ રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે। મેં આ દાળ છે બહુ તીખી નથી બનાવી। તમારે જો દાળ હોય એ નોર્મલ બનાવવાની, આના સાથે લસણની ચટણી પણ પીરસાતી હોય છે, તો કોઈને દાળ જો વધારે તીખી જોતી હોય તો લસણની ચટણી ઉપરથી છાંટી સર્વ કરવામાં આવે છે। તો આ રીતે બાટી તોડી દાળ ઉમેરી અને સર્વ કરો। તો તમને આ રેસિપી કેવી લાગી? જો રેસિપી ગમી હોય તો આ રેસિપીને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે મારી રેસિપી કેવી લાગી। થેન્ક યુ ફોર વોચિંગ।